નેટફ્લિક્સ પર એક ફિલ્મ આવી છે સેક્ટર છત્રીસ નામની હવે સિરીઝની સ્ટો સોરી મૂવીની સ્ટોરી કે પછી એ બધું થોડું પહેલાં સૌથી પહેલા આપણે વખાણ અહીંયા વિક્રાંત મેસીના કરવા પડશે વિક્રાંત મેસી અને હારે હારે જ દીપક ડોબરિયાલ આ બંને જે આમ થાંભલા કહેવાય આ ફિલ્મમાં એક થાંભલો જે કંઈ આમ થાય ને તો આખી ફિલ્મ પડી જાય એટલે આ થાંભલાએ જે પ્રકારનું કામ કર્યું છે સિરીઝમાં જબરજસ્ત ભાઈ દીપક ને તો આપણે વર્ષોથી ઘણી સિરીઝોમાં અને મૂવીમાં જોયા છે પણ અત્યારે વિક્રાંત મેસી જે રીતે અલગ અલગ નવી નવી ફિલ્મમાં નવી નવી સિરીઝમાં પોતાના કામને જે રીતે આમ શાર્પ કરી રહ્યા છે ને એ સખત જોવા જેવું છે ભાઈ વિક્રાંત મેસીની એક્ટિંગ તમે આમાં જો અને સાયકોનું પાત્ર નિભાવેલું છે જુઓ આ સિરીઝમાં છે ને સસ્પેન્સ ને ને કદાચ તમને શરૂઆતથી એમ લાગશે કે ભાઈ આમાં કાંઈ નથી અને હું તમને સાયકો છે કહી દઉં એ તમે પહેલા સિનથી જ ખબર પડી જશે કે ભાઈ વિક્રાંત મેસી છે એ જ મર્ડરર છે અને એ પોતે સાયકો છે અને સાયકો થ્રી જે મર્ડરર હોય ને એ શું કામ મર્ડર કરે છે એની પાછળનું કારણ હોય ને તો લગભગ લગભગ તમને ખબર જ હશે કે તમે જો તમે બહુ તમે સાયકોવાળી ફિલ્મ સિરીઝો જોઈએ છે તમને ખબર જ હશે કે કોઈ સાયકો વ્યક્તિ હોય અને જે મર્ડર કરતો હોય તો એ એની પાછળનું પોતાનું પર્સનલ કારણ જ હોય કે ભૂતકાળમાં એની સાથે કંઈક એવું થયું હશે કે જેના કારણે હવે સમાજ હારે એમ કહેવાય ને કે દુશ્મન સમાજને દુશ્મન સમજીએ અને પછી એ કઈ કઈ રીતનું કામ કરે છે તમે ઘણી ફિલ્મોમાં જોયું તો અહીંયા એવું જ જોવા મળશે કે વિક્રાંત મેસી છે એ મર્ડર કરે છે શું કામ કરે છે તો એની પર્સનલ કારણ જ છે એના કારણે એ મર્ડર કરે છે તો સ્ટોરીની તમને એક બે લાઈનમાં વાત કરું તો વિક્રાંત મેસી છે એ છોકરાઓને ઉપાડે છે અને પોતાના ઘરમાં લાવે છે અને ત્યાં એ બધાના મર્ડર કરી નાખે છે હવે એની પાછળના કારણો છે કારણો છે એમ કહું છું તમને તો શું કારણો છે પછી પોલીસ છે પોલીસનું પાત્ર છે દીપક ડુબરિયાલે નિભાવેલું છે તો હવે એ વ્યક્તિ એને પકડશે નહીં પકડે એ પાછો કરપ્ટ પોલીસ ઓફિસર છે દીપક ડુબરિયાલ છે તો હવે એ ભાઈ પકડશે નહીં પકડે કે શું થશે આગળ એ બધું જ તમારા ફિલ્મમાં જોવાનું છે પણ અહીંયા હું એક્ટિંગની વાત એટલા માટે કરું છું કે ભાઈ વિક્રાંત મેસીના તમે રોલ તમે જુઓ એકદમ વિરોધ પ્રકારના રોલ એની પાછલી ફિલ્મમાં હોય એકદમ વિરોધ પ્રકારના ફિલ્મમાં હોય તો એ જે રીતે પોતે એડજસ્ટ કરી રહ્યા છે જે રીતે મહેનત કરી રહ્યા છે એ વોર્નિંગ ફિલ્મ શરૂ થાય છે ને પહેલા જ આપી દે છે લોકો એટલે તમે જરી ફિલ્મ જો બેસો તો ધ્યાન રાખજો ફેમિલી સાથે જોવા એવી ફિલ્મ બિલકુલ નથી બાળકો માટે પણ જરા વિચલિત કરી શકે એવી પ્રકારની ફિલ્મ કહી શકાય પણ ફિલ્મ છે ને એ સારી છે ડાયલોગ પણ જે વિક્રાંત મેસી છે દીપક ડોગરિયાલ છે કે એની હાથમાં જે આવેલા છે બંનેની ડાયલોગ ડિલિવરી છે એ પણ જબરજસ્ત છે બાકી પણ જે કલાકારો સાઈડના કલાકારો છે એ બધાનું કામ સારું છે ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ પણ ડિસન્ટ છે એટલે હું તો તમને રેકમેન્ડ કરીશ કે તમારે થોડું ડાર્ક અને ઇન્ટેન્સ જોવું હોય થોડું થ્રીલવાળું થોડું હિસ્ટ્રી વાળું થોડું સસ્પેન્સ વાળું આ બધું થોડું થોડું છે બહુ નથી થોડું થોડું છે અને એક્ટિંગ દીપકની અને વિક્રાંત મેસીની આ બંનેને જોવા હોય તો હું તો રેકમેન્ડ કરીશ કે જોઈ લો મજા આવશે જોવાની હું તમ આ ફિલ્મને સાડા ત્રણ સ્ટાર આપીશ તમે ઓલરેડી જોઈ લીધી હોય આ ફિલ્મ તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી બે કલાક રાઉન્ડ અરાઉન્ડની ફિલ્મ છે અને નેટફ્લિક્સ પર આવી છે ધન્યવાદ